नगर प्राथमिक शिक्षण समिति विपक्ष सभ्य मुख्यमंत्री श्री ने आवेदन पत्र लखी रजूआत करी। गुजरात सरकार में छेल्ला पांच वर्ष में प्रतिवर्ष अंदाजित 15,000 से 17,000 उपरांत कर्मचारी वय निवृत्त थया छे। चालू वर्षे 2020 में आश्रे 17,500 थी वधारे कर्मचारी वय निवृत्त थई रहा छे, जेमा सरकारी इजनेरो कायदाना निष्णातो अने टेक्निकल स्किल धरावता अधिकारीओनी मोटी खोट वर्ताई रही छे। राज्य सरकार में आश्रे 8,00,000 थी वधु संख्या कर्मचारीओनी हती, जेमा हजारों कर्मचारी निवृत्तिना आरे आवेला होय। तेनी सामे राज्य सरकार द्वारा वर्षे मात्र 10% થી 15% नवा कर्मचारीओनी भर्ती थती होय छे, जेना कारणे हयात कर्मचारी उपर कामनुं भारण वधे छे। त्यारे कर्मचारीओनी खाली पड़ती जग्याओ बाबते सरकारे विचारणा करी तत्कालिक धोरणे करवी जोईए तेवी रजूआत साथे मुख्यमंत्री आवेदन पत्र थकी नगर प्राथमिक शिक्षण समितिना विपक्षना सभ्य नलिन मेहताए करी हती। टोटल 8,00,000 उपरांत राज्य सरकारमां सरकारी कर्मचारी छे अने दर वर्षे 18,000 થી 19,000 કર્મચારીઓ રિટાયર થાય છે। તમે જોશો તો 2005 પછી સરકારે કોઈ પણ જાતની ભરતી કરી નથી, મિનિમમ 10% જેટલી ભરતી એમણે કરેલી છે। જ્યારે 17,000 થી 18,000 કર્મચારીઓ દર વર્ષે રિટાયર થતા હોય, એની સામે જ્યારે તમે ભરતી કરવાની આવે ત્યારે તમે કોન્ટ્રાક્ટ લેબર રાખો છો, કોઈને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર, કોઈને ઉચ્ચક પગારે, આવી રીતે જે ભરતી કરો છો ખોટી થઈ। હવે પરિસ્થિતિ શું થાય છે કે 18-19 હજાર કર્મચારી આ 2020માં કર્મચારી લગભગ 17,500 જેટલા કર્મચારીઓ રિટાયર થાય, અને આવતા જે વર્ષે 34,000 ઉપરાંત કર્મચારીઓ રિટાયર થાય ત્યારે શું? આ સદંતર ભારણ જે છે હાલના જે 10% કર્મચારીઓ છે એમની ઉપર, એને લીધે પબ્લિક હેરાન છે। પબ્લિકને વહીવટનું પૈબલ વ્યવસ્થિત રીતે વહીવટ મળતો નથી અને પબ્લિક નાસીપાસ થાય છે। પબ્લિકમાં ગુસ્સો એટલો બધો છે કે સરકારી સંસ્થાઓમાં કામગીરી કોઈ થતી નથી। એનું કારણ એટલું છે કે સરકાર દ્વારા કોઈ પણ જાતની ભરતી કરવામાં આવતી નથી, અને જે રિટાયર થાય છે એ તો એમની નોર્મ્સ પ્રમાણે રિટાયર થવાનું જૂન મહિનામાં, નોર્મલી જૂન મહિનામાં જ બધા એપોઇન્ટ થયા છે અને જૂન મહિના જ મેક્ઝિમમ રિટાયરમેન્ટ આવે છે। એટલે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે કર્મચારીઓની ભરતી કરો અને પરમિનન્ટ ભરતી કરો। આ ઉચ્ચક પગારમાં નહીં ચાલે, કોન્ટ્રાક્ટમાં નહીં ચાલે, કારણ કે આને લીધે પરિસ્થિતિ કેવી થાય છે કે સામાન્ય માણસ જ્યારે વહીવટમાં જાય, કોઈ પણ સરકારી ઓફિસમાં જાય ત્યારે એને બહુ કડવા અનુભવ થાય છે। સાહેબ નથી, સાહેબ બહાર ગયા છે, મિટિંગમાં ગયા છે, બીજા કોઈનું ટેબલ નથી। કર્મચારી એક ટેબલથી બીજા ટેબલ પર દર ભટકા કરે છે અને આપણા જે સામાન્ય માણસને એનું સેટિસ્ફેક્શન મળતું, જે વેરા ભરે છે, જે કોઈ ટેક્સ સરકારને ભરે છે એનું, એટલે અમે સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે કે આ બાબતે કે જે દર વર્ષે જેટલા કર્મચારી, એટલીસ્ટ એટલા કર્મચારીઓ તો ભરતી કરવી જ જોઈએ એવી અમારી માંગણી છે।